नमस्कार विद्यार्थी मित्रों, श्री गणेशाय नमः, जय माताजी। आज आपणे धोरण 6 માં ગણિત વિષયમાં પ્રકરણ 3 સંખ્યા સાથે રમતમાં થોડું હવે આપણે આગળ વધીશું। નવો મુદ્દો જોવાનો છે આજે આપણે વિદ્યાર્થી મિત્રો આ વિડિયોમાં। આજનો નવો મુદ્દો છે આ વિડિયો વિદ્યાર્થી મિત્રો, સામાન્ય અવયવ। સામાન્ય અવયવ વિશે આપણે ચર્ચા કરીશું। સામાન્ય અવયવ કે સામાન્ય અવયવ એટલે આપેલી બધી સંખ્યાઓના સમાન અવયવ। શું કીધું છે કે સામાન્ય અવયવ એટલે આપેલી બધી સંખ્યાઓના સમાન એટલે કે સરખા અવયવ। दाखला तरीके 8 ना अवयवो 1 2 4 ने 8, 12 ना अवयवो 1 2 3 4 6 ने 12। હવે એના પછી આપણે લખ્યું 8 અને 12 ના સામાન્ય અવયવ 1 2 ને 4। તમે જોઈ શકો છો 1 1 2 2 4 4 એટલે સામાન્ય અવયવ શું લખ્યું આપણે 8 અને 12 ના 12 ના સામાન્ય અવયવ શું લખ્યું આપણે 1 2 અને 4 થાય। તો વિદ્યાર્થી મિત્રો તમને આમાં સમજ પડી હશે એવી આશા રાખું છું। થોડું હવે આપણે આગળ વધીશું, નવો મુદ્દો જોઈશું। ગુરુત્તમ સામાન્ય અવયવ જેને અંગ્રેજીમાં કહેવામાં આવે છે હાઈએસ્ટ કોમન ફેક્ટર। શું કહેવામાં આવે છે? હાઈએસ્ટ કોમન ફેક્ટર, એને ટૂંકમાં કહેવામાં આવે છે HCF। શું કહેવામાં આવે છે? HCF। હવે આપણે ગુરુત્તમ સામાન્ય અવયવની વ્યાખ્યા જોઈશું કે આપેલી સંખ્યાઓના સામાન્ય અવયવોમાં જે અવયવ સૌથી મોટો હોય તે અવયવને આપેલી સંખ્યાઓનો ગુરુત્તમ સામાન્ય અવયવ કહે છે। શું કહે છે? ફરી જોઈશું કે આપેલી સંખ્યાઓના સામાન્ય અવયવોમાં જે અવયવ સૌથી મોટો હોય તે અવયવને આપેલી સંખ્યાઓનો ગુરુત્તમ સામાન્ય અવયવ કહે છે। હવે આગળ બધો જોઈશું કે ગુરુત્તમ સામાન્ય અવયવને ટૂંકમાં ગુસા એટલે કે HCF વડે દર્શાવાય છે। હવે એક ઉદાહરણ આપ્યું છે એ આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો। લખ્યું છે 16 ના અવયવો 1 2 4 8 16, 24 ના અવયવો 1 2 3 4 6 8 12 અને 24 માટે 16 અને 24 ના સામાન્ય અવયવો 1 2 4 અને 8 છે। માટે હવે એના પછી આપણે લખ્યું કે 16 અને 24 નો ગુસા 8 છે। હવે આપણા સમજ કેવી રીતે લાગે? વ્યાખ્યામાં શું કીધું છે આપણને કે આપેલી સંખ્યાઓના સામાન્ય અવયવમાં જે અવયવ સૌથી મોટો હોય તે અવયવને આપેલી સંખ્યાનો ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે કે ગુસા કહે છે। તો અહીંયા તમે જોઈ શકો સામાન્યમાં સૌથી મોટો કયો છે? 8 છે। એટલે આપણે લખ્યું કે 16 અને 24 નો ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે કે ગુસા 8 છે। હવે વાત કરીશું નવ મુદ્દો આગળ, લઘુત્તમ સામાન્ય અવયવી જેને અંગ્રેજીમાં કહેવામાં આવશે લીસ્ટ કોમન મલ્ટીપલ, ટૂંકમાં કહેવામાં આવશે LCM। હવે એની વ્યાખ્યા જોઈશું, આપેલી બે કે તેથી વધુ સંખ્યાઓના સૌથી નાના સામાન્ય અવયવીને લઘુત્તમ સામાન્ય અવયવી કહે છે। ફરી વ્યાખ્યા જોઈશું કે આપેલી બે કે તેથી વધુ સંખ્યાઓના સૌથી નાના સામાન્ય અવયવીને લઘુત્તમ સામાન્ય અવયવી કહે છે। લઘુત્તમ સામાન્ય અવયવીને ટૂંકમાં લસા વડે દર્શાવાય છે, એટલે કે ટૂંકમાં અંગ્રેજીમાં જોઈએ તો LCM। શું કહેવાશે? LCM વડે અને દર્શાવાય છે। હવે એક ઉદાહરણ આપ્યું છે એ જોઈશું વિદ્યાર્થી મિત્રો। 3 અને 5 નો લસા બંને અવિભાજ્ય સંખ્યાઓ છે, 3 અને 5 એ બંને અવિભાજ્ય સંખ્યાઓ છે એટલે લખ્યું 3 અને 5 નો લસા કૌંસમાં લખ્યું બંને અવિભાજ્ય સંખ્યાઓ છે। હવે પહેલા આપણે જોઈશું અહીં અવયવી 3 ના અવયવીઓ 3 6 9 12 15 18 21 24 27 30 આગળ છે। પછી 5 ના અવયવીઓ જોઈશું 5 10 15 20 25 30 35 40 હવે એના પછી આપણે શું લખ્યું? પહેલા આપણે સામાન્ય અવયવ 3 અને 5 ના સામાન્ય અવયવ કયા કયા નીકળે છે એ જરા જોઈ લઈશું। 15 છે, 3 ના અવયવમાં 15 નીકળે છે, 15 સામાન્ય અવયવી છે અને 30 પણ છે। જ્યારે 5 ના અવયવમાં સામાન્ય અવયવમાં 15 અને 30 બંનેમાં 3 અને 5 ના સામાન્ય અવયવ 15 અને 30 નીકળે છે, મારે શું લખ્યું આપણે? 3 અને 5 ના સામાન્ય અવયવીઓ 15 30 અને 10 એટલે બીજા આગળ છે નીકળે એમ। માટે 3 અને 5 નો સૌથી નાનો સામાન્ય અવયવી 15 થાય અને એના પછી આપણે લખ્યું માટે 3 અને 5 નો લસા બરાબર 15 થાય। તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોમાં તમને ખૂબ સમજ પડશે એવી આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો। શ્રી ગણેશાય નમઃ, જય માતાજી। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી ગણેશાય નમઃ, જય માતાજી। હવે ધોરણ 6 ના ગણિતમાં હવે થોડું આપણે આગળ વધીશું, જોઈશું સ્વાધ્યાય 3.4 દાખલો નંબર 1 સામાન્ય અવયવો શોધો। એમાં પહેલું આપ્યું છે દાખલો 20 અને 28, તો લખ્યું આપણે
वीस बराबर एक गुणिया वीस, वीस बराबर बे गुणिया दस, वीस बराबर चार गुणिया पांच। माटे वीस ना बधा अवयवो एक बे चार पांच दस अने वीस छे। हवे लख्युं छे अठ्यावीस, अठ्यावीस बराबर एक गुणिया अठ्यावीस, अठ्यावीस बराबर बे गुणिया चौद, अठ्यावीस बराबर चार गुणिया सात। माटे अठ्यावीस ना बधा अवयवो एक बे चार सात चौद अठ्यावीस छे। माटे वीस अने अठ्यावीस ना सामान्य अवयवो एक बे अने चार छे। तमे जोई शको छो मैं काड़ी मार्कर पेन थी अहीं बराबर टीक करी छे एक बे अने चार, अहीं पण एक बे अने चार लख्युं। वीस अने अठ्यावीस ना सामान्य अवयव एक बे अने चार थाय। बीजो दाखलो जोईशुं, छप्पन अने एक सौ वीस लख्युं। छप्पन बराबर एक गुणिया छप्पन, छप्पन बराबर बे गुणिया अठ्यावीस, छप्पन बराबर चार गुणिया चौद, छप्पन बराबर सात गुणिया आठ। माटे छप्पन ना बधा अवयवो एक बे चार सात आठ चौद अठ्यावीस अने छप्पन छे। हवे लखीशुं एक सौ वीस, एक सौ वीस बराबर एक गुणिया एक सौ वीस, एक सौ वीस बराबर बे गुणिया साठ, एक सौ वीस बराबर त्रण गुणिया चालीस, एक सौ वीस बराबर चार गुणिया त्रीस, एक सौ वीस बराबर पांच गुणिया चौबीस, एक सौ वीस बराबर छ गुणिया वीस, एक सौ वीस बराबर आठ गुणिया पंदर, एक सौ वीस बराबर दस गुणिया बार। तो एना पछी आपणे लख्युं माटे एक सौ वीस ना बधा अवयवो एक बे त्रण चार पांच छ आठ दस बार पंदर वीस चौबीस त्रीस चालीस साठ अने एक सौ वीस छे। हवे एना पछी आपणे लख्युं छप्पन अने एक सौ वीस ना सामान्य अवयवो एक बे चार अने आठ छे। मैं अहीं काड़ी मार्कर पेन टीक करी छे, तमने ख्याल आवशे छप्पन में पण एक बे चार अने आठ, ज्यारे एक सौ वीस में पण तमे एक बे चार अने आठ। माटे आपणे लख्युं छप्पन अने एक सौ वीस ना सामान्य अवयव एक बे चार अने आठ छे। हवे जोईशुं दाखला नंबर बे, सामान्य अवयवो शोध। एमां पहेलो दाखलो छे चार आठ अने बार। तो लख्युं आपणे चार बराबर एक गुणिया चार, चार बराबर बे गुणिया बे। माटे चार ना बधा अवयवो एक बे अने चार छे। हवे वात करीशुं आठनी, आठ बराबर एक गुणिया आठ, आठ बराबर बे गुणिया चार। माटे आठ ना बधा अवयवो एक बे चार अने आठ छे। हवे वात करीशुं बार, बारनी वात करीशुं। लख्युं बार बराबर एक गुणिया बार, बार बराबर बे गुणिया छ, बार बराबर त्रण गुणिया चार। माटे बार ना बधा अवयवो एक बे त्रण चार छ अने बार छे। હવે લખ્યું છેલ્લે માટે ચાર આઠ અને બાર ના સામાન્ય અવયવો એક બે અને ચાર છે. તો કઈ રીતે લખીશ એ આપણે જોઈશું. મેં શોધ્યું છે ચાર ના બધા અવયવમાં એક બે અને ચાર. અહીંયા તમે જોઈ શકો છો મેં કાળી માર્કર પેનથી ટીક કર્યું છે એક બે અને ચાર. પછી આઠ ના બધા અવયવમાં તમે એક બે અને ચાર, બાર ના બધા અવયવમાં તમે જો એક બે અને ચાર. માટે આપણે લખ્યું છે અહીંયા કે માટે ચાર આઠ અને બાર ના સામાન્ય અવયવો એક બે અને ચાર થાય. બીજો દાખલો જોઈશું, પાંચ પંદર અને પચીસ. તો લખ્યું પાંચ બરાબર એક ગુણ્યા પાંચ, માટે પાંચના બધા અવયવો એક અને પાંચ થાય. હલ વાત કરીશું પંદર, પંદર બરાબર એક ગુણ્યા પંદર અને પંદર બરાબર ત્રણ ગુણ્યા પાંચ, માટે પંદરના બધા અવયવો એક ત્રણ પાંચ અને પંદર થાય. હવે વાત કરીશું પચીસની, પચીસ બરાબર એક ગુણ્યા પચીસ, પચીસ બરાબર પાંચ ગુણ્યા પાંચ, માટે પચીસના બધા અવયવો એક પાંચ અને પચીસ થાય. માટે પાંચ પંદર અને પચીસના સામાન્ય અવયવો એક અને પાંચ છે. હવે આપણે જોઈશું કે મેં કાળી માર્કર પેન વડે ટીક કરી રાખ્યું છે એટલે તમને ખ્યાલ આવે કે પાંચના બધા અવયવમાં જો એક અને પાંચ, પંદરના બધામાં જો એક અને પાંચ, પચીસમાં પણ જુઓ તમે એક અને પાંચ. માટે મેં લખ્યું છે અહીંયા વિદ્યાર્થી મિત્રો કે માટે પાંચ પંદર અને પચીસના સામાન્ય અવયવો એક અને પાંચ થાય. તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે કયા કયા દાખલા જોયા, સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ચારના દાખલો નંબર એક અને બે. તો વિદ્યાર્થી મિત્રો આ બંને દાખલામાં તમને ખૂબ સમજ પડી હશે એવી આશા રાખું. વિદ્યાર્થી મિત્રો શ્રી ગણેશાય નમઃ, જય માતાજી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી ગણેશાય નમઃ, જય માતાજી. હવે ધોરણ છ ના ગણિતમાં હવે આપણે થોડું આગળ વધીશું. જોઈશું સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ચાર દાખલો નંબર ત્રણ. પ્રથમ ત્રણ સામાન્ય અવયવી શોધો. શું કીધું છે? પ્રથમ ત્રણ સામાન્ય અવયવી શોધો. એમાં એક દાખલો આપ્યો છે છ અને આઠ. લખ્યું આપણે છ ના અવયવી છ બાર અઢાર ચોવીસ ત્રીસ છત્રીસ બેતાલીસ અડતાલીસ ચોપન સાહીઠ છાસઠ અને બોતેર અને ડેશ ડેશ એટલે કે આગળ બીજા છે લખી શકાય એમ. આઠના અવયવી આઠ સોળ ચોવીસ બત્રીસ ચાલીસ અડતાલીસ છપ્પન ચોસઠ બોતેર એંસી અઠ્યાસી છન્નું અને ડેશ ડેશ ડેશ. માટે આપણે લખ્યું
छ अने आठ ना प्रथम त्रण सामान्य अवयवी 24, 48 अने 72 तमे जोई शको छो। अहींया पण 24, अहीं पण 24, अहीं 48, अहीं पण 48, अहीं 72 अने अहीं पण 72। माटे आपणे लखीए 6 अने 8 ना प्रथम त्रण सामान्य अवयवी 24, 48 अने 72 थाय। तो विद्यार्थी मित्रों आ दाखलामां तमने समझ पड़ी हशे एवी आशा राखुं छुं। हवे आपणे थोड़ुं आगळ वधीशुं, जोईशुं दाखलो नंबर 4। 3 अने 4 ना 100 करता नाना सामान्य अवयवी लखो। शुं कीधुं छे? 3 अने 4 ना 100 करता नाना सामान्य अवयवी लखो। एमां पहेला आपणे लखवाना छे 3 ना, लखीशुं 3 ना 100 थी नाना अवयवी। तो लख्यू 3, 6, 9, 12, 15, 18, 21, 24, 27, 30, 33, 36, 39, 42, 48, 51, 54, 57, 68, 69, 70, 71, 72, 73, 78, 81, 82, 83, 84, 84, 90, 92, 91। तो आ थाय 3 ना 100 થી નાના અવયવી। હવે લખવાના છે આપણે 4 ના, લખ્યું 4 ના 100 થી નાના અવયવી, લખીશું 4, 8, 12, 16, 20, 24, 28, 32, 40, 44, 48, 52, 56, 64, 68, 69, 80, 81, 82, 96। માટે આપણે લખ્યું છેલ્લું સ્ટેપ, માટે 3 અને 4 ના 100 કરતા નાના હોય તેવા સામાન્ય અવયવી 12, 24, 36, 48, 60, 72, 84 અને 96 છે, તમે જોઈ શકો છો। 12 બરાબર, 12 છે, 24 છે, 36 છે, 48 છે, 60 છે, 72 છે, 84 અને 96। અહીંયા પણ તમે જોઈ શકો છો 12, 24, 36, 48, 60, 72, 84 અને 96। માટે આપણે લખ્યું છે અહીંયા 3 અને 4 ના 100 કરતા નાના હોય તેવા સામાન્ય અવયવી 12, 24, 36, 48, 60, 72, 84 અને 96 થાય। વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 3 અને દાખલા નંબર 4 આ બંને દાખલામાં તમને ખૂબ સમજ પડી હશે એવી આશા રાખું છું। વિદ્યાર્થી મિત્રો શ્રી ગણેશાય નમઃ, જય માતાજી। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી ગણેશાય નમઃ, જય માતાજી। હવે ધોરણ 6 ના ગણિતમાં હવે આપણે થોડું આગળ વધીશું, જોઈશું સ્વાધ્યાય 3.4 દાખલો નંબર 5। નીચેની સંખ્યાઓમાંથી સહઅવિભાજ્ય સંખ્યાઓ કઈ છે તે શોધો। એમાં પહેલો દાખલો જોઈશું 18 અને 35। લખ્યું 18 = 1 × 18, 18 = 2 × 9, 18 = 3 × 6। માટે 18 ના બધા અવયવો 1, 2, 3, 6, 9 અને 18 છે। હવે 35 લખીશું, 35 = 1 × 35, 35 = 5 × 7। માટે 35 ના બધા અવયવો 1, 5, 7 અને 35 છે। માટે 18 અને 35 ના સામાન્ય અવયવ 1 છે। માટે 18 અને 35 એ સહઅવિભાજ્ય સંખ્યાઓ છે। હવે જોઈશું આપણે 18 ના બધા અવયવોમાં પણ 1 સામાન્ય નીકળે છે, 35 ના બધા અવયવમાં પણ 1 નીકળે છે, 1 1। માટે આપણે અહીંયા લખ્યું 18 અને 35 નો સામાન્ય અવયવ 1 છે। માટે 18 અને 35 એ સહઅવિભાજ્ય સંખ્યાઓ છે। વિદ્યાર્થી મિત્રો આ દાખલામાં તમને સમજ પડી હશે એવી આશા રાખું છું। બીજો દાખલો જોઈશું 30 અને 415। 30 = 1 × 30, 30 = 2 × 15, 30 = 3 × 10, 30 = 5 × 6। માટે 30 ના બધા અવયવો 1, 2, 3, 5, 6, 10, 15 અને 30 છે। 415 ના જોઈશું, 415 = 1 × 415, 415 = 5 × 83। માટે 415 ના બધા અવયવો 1, 5, 83 અને 415 છે। માટે 30 અને 415 નો સામાન્ય અવયવો 1 અને 5 છે। માટે 30 અને 415 એ સહઅવિભાજ્ય સંખ્યાઓ નથી। કેમ? કારણ કે તમે અહીંયા જોઈ શકો છો 30 ના બધા અવયવમાં 1 અને 5 સામાન્ય નીકળે છે, 415 1 અને 5 નીકળે છે, બંનેમાં 1 અને 5 નીકળે છે, એટલે આપણે 1 અને 5 અહીંયા સામાન્ય નીકળે છે। માટે સહઅવિભાજ્ય સંખ્યાઓના નિયમ મુજબ સામાન્ય અવયવ 1 હોવો જોઈએ, પરંતુ અહીંયા 1 નથી, અહીંયા 1 અને 5 છે। માટે 30 અને 415 એ સહઅવિભાજ્ય સંખ્યાઓ નથી। ત્રીજો જોઈશું 81 અને 16। 81 = 1 × 81, 81 = 3 × 27, 81 = 9 × 9। માટે 81 ના બધા અવયવો 1, 3, 9, 27 અને 81 છે। 16 = 1 × 16, 16 = 2 × 8, 16 = 4 × 4। માટે 16 ના બધા અવયવો 1, 2, 4, 8 અને 16 છે। માટે 81 અને 16 નો સામાન્ય અવયવ અહીંયા 1 નીકળે છે। કેવી રીતે જોઈશું આપણે અહીંયા કે 81 ના બધા અવયવમાં જો તમે જોઈ શકો છો કાળી માર્કરથી મેં અહીંયા ટી કરી છે, અહીંયા પણ 1 છે,
सोल में पण तमे जोशो अहींया पण एक छे एक ने एक माटे 81 अने 16 नो सामान्य अवयव एक थाय छे माटे 81 अने 16 ए सहविभाज्य संख्याओ छे। विद्यार्थी मित्रों आजना आ वीडियोमां दाखला 5 मां दाखला 3 3 दाखलामां 1 2 अने 3 3 दाखलामां तमने खूब समझ पड़ी हशे एवी आशा राखुं छुं। विद्यार्थी मित्रों श्री गणेशाय नमः जय माताजी। नमस्कार विद्यार्थी मित्रों श्री गणेश जय माताजी। हवे धोरण 6 ना गणित में हवे थोड़ा आपणे आगळ वधीशुं जोईशुं स्वाध्याय 3.4 नो दाखलो नंबर 7 रकम वाँचीशुं। एक संख्या 12 वडे विभाज्य छे तो ते संख्या बीजी कई संख्या वडे विभाज्य छे ए आपणने अहींया शोधवानुं कीधुं छे। शुं कीधुं छे के एक संख्या 12 वडे विभाज्य छे तो ते संख्या बीजी कई संख्या वडे विभाज्य छे ए शोधवानुं आपणने अहींया कीधुं छे। आपणे लख्युं के आपेल संख्याने 12 वडे निशेष भागी शकाय छे के आपेल संख्याने 12 वडे निशेष भागी शकाय छे माटे आ संख्याने 12 ना अवयवो वडे पण निशेष भागी शकाय। एटले के 12 बराबर 1 गुण्या 12, 12 बराबर 2 गुण्या 6 अने 12 बराबर 3 गुण्या 4 माटे 12 ना अवयवो 1 2 3 4 6 अने 12 छे माटे आपेली संख्या 1 2 3 4 અને 6 વડે વિભાજ્ય છે। એટલે આપણે શું કીધું છે અહીંયા કે એક સંખ્યા 12 વડે વિભાજ્ય છે તો તે સંખ્યા બીજી કઈ સંખ્યા વડે વિભાજ્ય છે તો આપણે લખ્યું માટે આપેલી સંખ્યા 1 2 3 4 અને 6 વડે વિભાજ્ય છે। વિદ્યાર્થી મિત્રો આ 3.4 ના દાખલા નંબર 7 માં તમને ખૂબ સમજ પડી હશે એવી આશા રાખું છું। વિદ્યાર્થી મિત્રો શ્રી ગણેશાય નમઃ જય માતાજી।